શિયાળામાં વિટામિન્સ મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર એવા ગાજરનો હલવો તો તમે રેગ્યુલર ખાતા જ હશો, પણ શું તમે ક્યારેય ગાજરની ખીર બનાવીને ખાધી છે? નહીં ને તો એકવાર ઘરે જરૂરથી બનાવજો અને કમ્પ્લીટ રેસીપી જોઈ બનાવી અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો સારી લાગે અને ચેનલ પર નવા હોય કે સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. આની સાથે સાથે હું તમને શિયાળામાં ગાજર ખાવાના ફાયદા વિશે પણ જરૂરથી જણાવીશ, તો વિડીયો એન્ડ સુધી ખાસ જોજો. મેં અત્યારે 4 જણને સર્વ થાય તેટલી ખીર બનાવેલી છે, એના માટે 150 ગ્રામ જેટલા ગાજર લઈશું. ગાજરને આવી રીતના છાલ ઉતારી અને સાદી જે ખમણી હોય જેમાં પ્રમાણસર ખમણ થાય, બહુ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં, તમે જોઈ રહ્યા છો એવું ખમણ કરી લીધું છે. એપ્રોક્સ આ ખમણ એક મોટા વાટકા જેટલું છે. તો ચલો હવે ખીર બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 5 ચમચી જેટલું જ ઘી લીધેલું છે, તમે જોઈ શકો છો નાની 1 ચમચી જેટલું. એમાં આપણે આપણા ગાજરનું છીણ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતના હલાવી અને ઢાંકી અને 2-3 મિનિટ આ ગાજરને સરસ રીતના કૂક થવા દેશું. જો તમે ખુલ્લામાં જેમ તેમ કૂક કરતા હોય એટલે કે ઢાંકતા ન હોય તો 4-5 મિનિટ સુધી ઘીમાં એકદમ સરસ રીતના ગાજરને સોતી થવા દેવાના, જેથી કરીને ગાજર એકદમ સ્મૂથ થઈ જશે. ફ્રેન્ડ્સ, શિયાળામાં જ્યારે શરીર માટે સ્ફૂર્તિનો સમય કહેવાય છે ત્યારે ગાજર ખાવાના લીધે તમને પેટની દરેક તકલીફમાંથી છુટકારો મળે છે. ખાસ કરીને અપચ્યો હોય, કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત હોય, આફરો, જે લોકોને ચક્કર આવતા હોય, વોમિટની તકલીફ હોય, તે લોકો માટે તો ગાજર એકદમ બ્લેસિંગ સમાન છે. આગળ બીજા બધા ફાયદાની પણ વાત કરીશું. હવે આપણા ગાજર એકદમ સરસ રીતના કૂક થઈ ગયા છે, તો હું અહીંયા 1/2 લિટર જેટલું એટલે કે 500 ml જેટલું દૂધ એડ કરીશ. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, 150 ગ્રામ ગાજર હોય ત્યારે આટલું દૂધ મોર ધેન ઇનફ છે. મેં અહીંયા 1 ચમચી જેટલી મલાઈ ઉમેરેલી છે. મલાઈના લીધે એકદમ સરસ એવી ક્રીમીનેસ આવશે આપણી ખીરમાં. તમે જોઈ રહ્યા છો ઉપર એકદમ સરસ કલર એડ કર્યા વગર પણ ઘી આવી ગયું છે અને ગાજરના લીધે આ ખીરનો કલર થોડો એવો યલોઈશ લાગશે. મેં અહીંયા ગાયના ઘીનો ઉપયોગ કરેલો, જે નોર્મલી પણ થોડું એવું પીળું જ હોય છે. દૂધ એડ થઈ જાય ત્યારબાદ આપણે ફાસ્ટ ફ્લેમ પર સતત હલાવતા રહેવાનું છે અને વધારે ને વધારે ઉફાણા આવે એ રીતે કરીશું, જેથી કરીને અંદરનું જે છીણ છે એ તો કૂક થઈ જ જાય અને એકદમ ઘાટી અને ક્રીમી ખીર મળે. હવે મેં અહીંયા 1/2 નાની ચમચી જેટલો કાર્ડમમ એટલે કે ઇલાયચી પાવડર એડ કરેલો છે. ઇલાયચી પાવડર એડ કરવો એ તમારી પર છે, જો તમારા ઘરમાં પસંદ હોય તો તમે ઉમેરી શકો. સાથે સાથે આમાં તમે થોડો એવો જાયફળનો પાવડર પણ ઉમેરી શકો, એના લીધે પણ આ ખીરનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે હું અહીંયા 3 રેગ્યુલર ચમચી જેટલી ખાંડ ઉમેરીશ, કારણ કે હું આગળ જતાં આમાં થોડો એવો મિલ્ક પાવડર ઉમેરીશ, જે ઓલમોસ્ટ ટેસ્ટમાં સ્વીટ હોય છે, એટલે આ બધી વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે એ એડ કરીશું. ખીરને જો તમારે વધારે વાર ઉકાળવી ન હોય તો 2-3 ચમચી જો તમે મિલ્ક પાવડર એડ કરશો તો એકદમ ઘાટી થઈ જશે, એ પણ વધારે વાર ઉકાળ્યા વગર. આ ખીરને નોર્મલી બનતા ફ્રેન્ડ્સ 4-5 મિનિટ થાય છે અને સ્પેશિયલી ઉત્તરાયણ પર અમારા ઘરે તો આ ખીર બને જ છે. તો આ વખતે તમે પણ બનાવજો અને મારી સાથે કમેન્ટમાં શેર કરજો તમને આ ખીર કેવી લાગી. હવે હું અહીંયા 1 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશ. તમારા ઘરમાં કેટલી સ્વીટનેસ પસંદ છે એ પ્રમાણે તમે મિલ્ક પાવડરની ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો. તો ઓલમોસ્ટ આપણી ખીરમાં બધી વસ્તુ એડ થઈ ગઈ છે. તો હવે એકદમ સરસ રીતના ઉકળી જાય 1-1.5 મિનિટ જેટલું, ત્યારબાદ આપણે ગેસને બંધ કરી અને આ ખીર નોર્મલી ગરમાગરમ જ પસંદ કરવામાં આવે છે. તો આપણે કાજુ બદામ અને પિસ્તા ફ્લેક્સથી સર્વ કરીશું. જેમ ઉનાળામાં દૂધીનો હલવો ખાવાથી શરીરમાં ઠંડક વળે છે, તેવી જ રીતના શિયાળામાં ગાજરની ખીર અને ગાજરનો હલવો મોસ્ટ ઓફ પસંદ કરવામાં આવતો હોય છે, કારણ કે ગાજરમાં નેચરલ એવી એલિમેન્ટ્સ છે કે જે શરીરને ગરમ રાખે છે, સાથે સાથે તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને સુધારે છે અને શિયાળામાં જે શરદી અને કફ થવાના ચાન્સીસ વધારે હોય તેને પણ ઓછા કરે છે
અને ફ્રેન્ડ્સ જો ગાજરના જ્યુસમાં તમે પાલક એડ કરી અને જો પીતા હોય તો તમારા હેલ્થને, સ્કિનને, હેરને બધાને એકદમ લાભદાયક છે. અને સાથે સાથે જો તમે ડાયટ કરતા હોય તો ગાજરનું સેવન તો સારું રહેશે, કારણ કે જે વિટામિન્સ, મિનરલ્સ જે તમને રૂટિન જમવામાંથી મળતા હોય છે તે ગાજરના સેવનથી ઇક્વલી મળશે. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને આની સાથે સાથે એકલા ગાજર અડધુંથી આખું જેવી તમારી ઈચ્છા હોય, ટેસ્ટ હોય એ પ્રમાણે શિયાળામાં એક તો જરૂરથી ખાવું, જે તમને ખૂબ જ ફાયદા પહોંચાડશે. થેન્ક યુ સો મચ ગાઈઝ. જો રેસિપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં.